નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીજી એજ્યુકેશન ચેનલમાં આજે આપણે મિકેનિકલ એન્જિનિયરિંગ માટેની સુપરફાસ્ટ એમસીક્યુ સિરીઝમાં લેક્ચર નંબર અગિયારની ચર્ચા કરીશું આશા રાખું છું કે ચોક્કસથી તમને નવા પ્રશ્નો વિશે માહિતી મળશે તો ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ પહેલો ક્વેશ્ચન જોઈએ તો કે હાઇડ્રોજન સિલિન્ડરનો રંગ કેવો હોય છે તમને ઓપ્શન આપેલા છે લીલો લાલ કાળો કે વાદળી આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે બી લાલ હાઇડ્રોજન સિલિન્ડરનો રંગ છે એ લાલ હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે ફોર્જિંગની અપસેટિંગ પ્રક્રિયામાં શું થાય છે અહીંયા છે તમને ઓપ્શન આપેલા છે કે જોબની લંબાઈમાં ઘટાડો થાય છે બી જોબના ક્રોસ સેક્શનમાં વધારો થાય છે સી એ અને બી બંને અને ડી છે એ આપેલ એક પણ નહીં આપણે આનો આન્સર જોઈ લઈએ આન્સર જોઈએ એ પહેલાં જો ચેનલમાં તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે સી એ અને બી બંને મતલબ કે માં જે છે એ અપસેટિંગ પ્રક્રિયા થશે અપસેટિંગ એટલે શું થશે કે જે જોબ હશે એ જોબને છે એ ઉપર અને નીચે છે એ આ રીતે મૂવમેન્ટ કરાવીને છે એ નીચે જે બેઝ આપેલો હશે એના ઉપર છે એ ફટકારવામાં આવશે તો એનાથી છે એ આ જોબ છે એની લંબાઈ જે છે એમાં ઘટાડો થશે અને જોબનો જે ક્રોસ સેક્શન છે એ ક્રોસ સેક્શનમાં વધારો તમને જોવા મળશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે એક પદાર્થ બીજા પદાર્થને કાપી શકે પદાર્થના આવા ગુણધર્મને શું કહે છે અહીંયા તમને ઓપ્શન આપેલા છે ટફનેસ ડક્ટિલિટી હાર્ડનેસ અને બ્રિટલનેસ આપણે એનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે હાર્ડનેસ મતલબ કે કે એવો ગુણધર્મ છે જેમાં એક પદાર્થ બીજા પદાર્થને કાપી શકે મતલબ કે જે બે પદાર્થ છે એ પદાર્થમાં જે પદાર્થ બીજા પદાર્થને કાપી શકે છે તો જે પદાર્થ સપોઝ કે એ પદાર્થ બી પદાર્થને કાપી શકે છે એનો મતલબ એ થયો કે એ પદાર્થ જે છે એની હાર્ડનેસ છે એ બી કરતા વધારે હશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો બોક્સાઇટ કઈ ધાતુની મિશ્ર ધાતુ છે તમને ઓપ્શન આપેલા છે એલ્યુમિનિયમ તાંબુ લોખંડ અને કેલ્શિયમ આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે એ એલ્યુમિનિયમ બોક્સાઇટ છે એ એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે સોનું ગોલ્ડ ધાતુ માટેની સંજ્ઞા કઈ છે તમને ઓપ્શન આપેલા છે એજી એ આઈ એ અને એસ એન આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે સી એ યુ સોનું છે આપણને ગોલ્ડ નામ લાગે તો સંજ્ઞા જી હોય એવું લાગે પણ ગોલ્ડ માટેની સંજ્ઞા છે એ યુ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે ગન મેટલ એ તાંબાની મિશ્ર ધાતુ છે એ કઈ કઈ ધાતુની મિશ્ર ધાતુ છે તમને ઓપ્શન આપેલા છે તાંબુ જીંક અને લોખંડ બી તાંબુ એલ્યુમિનિયમ અને લોખંડ સી તાંબુ ટીન અને ઝીંક ડી તાંબુ ટીન અને નિકલ આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે સી કે ગન મેટલ જે છે એ તાંબુ ટીન અને ઝીંકની બનેલી મિશ્ર ધાતુ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે મોબાઈલ ફોનમાં વપરાતી બેટરી મુખ્યત્વે કઈ ધાતુમાંથી બનેલી હોય છે આપણે આનો ઓપ્શન જોઈએ તો કે તાંબુ લિથિયમ જસત અને બેરિલિયમ આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે બી લિથિયમ એટલે કે મોબાઈલ ફોનમાં જે બેટરી વપરાય છે એ મુખ્યત્વે છે એ લિથિયમ ધાતુમાંથી બનેલી હશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે ઓક્સિજન વાયુ કેટલા તાપમાન પર પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તમને ઓપ્શન આપેલા છે ઝીરો ડિગ્રી સેન્ટીગ્રેડ માઇનસ બસો તોતેર ડિગ્રી સેન્ટીગ્રેડ માઇનસ એકસો ત્યાંશી ડિગ્રી સેન્ટીગ્રેડ અને માઇનસ બસો ડિગ્રી સેન્ટીગ્રેડ આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે સી ઓક્સિજન એ વાયુ છે એ માઇનસ એકસો ત્યાંશી ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને છે એ પ્રવાહી સ્વરૂપમાં જે રૂપાંતરિત થશે આ ક્વેશ્ચન છે ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે એસિટીલીન વાયુ મેળવવા માટે પાણી સાથે બીજા કયા પદાર્થની રાસાયણિક પ્રક્રિયા કરવી પડે છે એસિટીલીન વાયુ છે આપણને બધાને ખ્યાલ છે એના મુજબ ગેસ વેલ્ડિંગમાં જે ઉપયોગમાં લેવાય છે તો એને મેળવવા કયા પદાર્થ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવી પડે છે ઓપ્શન જોઈએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બી કેલ્શિયમ કાર્બાઇડ સી સોડિયમ ક્લોરાઇડ અને ડી સોડિયમ મિથાઈડ આપણે આનો આન્સર જોઈ લઈએ તો આનો આન્સર થઈ જશે બી કેલ્શિયમ કાર્બાઇડ મતલબ કે એસિટીલીન વાયુ મેળવવા માટે છે એ પાણી અને કેલ્શિયમ કાર્બાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવી પડશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે સ્ટ્રેઇટ પોલારિટીમાં ઇલેક્ટ્રોડ હોલ્ડર સાથે નેગેટિવ છેડો જોડેલો હોય છે અને ત્યાં કેટલી ગરમી ઉત્પન્ન થાય છે તો ઓપ્શન જોઈએ તેત્રીસ ટકા સડસઠ ટકા પચાસ ટકા અને સાઠ ટકા આપણે આનો આન્સર જોઈએ તો આનો આન્સર થઈ જશે એ તેત્રીસ ટકા પોલારિટી કોઈ પણ હોય પરંતુ જેની સાથે નેગેટિવ છેડો જોડેલો હોય મતલબ કે જ્યાં નેગેટિવ છેડો હોય ત્યાં જે છે એ તેત્રીસ ટકા જેટલી ગરમી ઉત્પન્ન થશે અને જ્યાં પોઝિટિવ છેડો જોડેલો હોય છે ત્યાં છે એ બાકીની સડસઠ ટકા ગરમી છે ઉત્પન્ન થશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે વેલ્ડિંગ દરમિયાન આર્ક બ્લોની ખામી કયા પ્રકારના વેલ્ડિંગ મશીનનો ઉપયોગ કરવાથી આવે છે તમને ઓપ્શન આપેલા છે એસી વેલ્ડિંગ મશીન ડીસી વેલ્ડિંગ મશીન સી બંને એસી અને ડીસી વેલ્ડિંગ મશીનમાં અને ડી આપેલ એક પણ નહીં તમારે આ ક્વેશ્ચનનો આન્સર છે મને કોમેન્ટ બોક્સમાં છે કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે તો મિત્રો આ હતો આજનો કમ્પ્લીટ લેક્ચર ચોક્કસથી તમને કંઈક નવી જાણકારી છે એ મળી હશે જો તમને આ પ્રકારના વિડીયો લેક્ચર પસંદ હોય તો વિડિયો લાઈક કરો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ આપણે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે